शहर में आद्य शक्ति की आराधना महापर्व नवरात्रि महोत्सव शुरू थई रह्यो छे। गत वर्षे कोरोना ना कारणे मात्र माताजीनी आरती पूरतो नवरात्रि महोत्सव सीमित रह्यो हतो, जो कि आ वर्षे कोरोना हळवो थता शेरी गरबा योजवानी मंजूरी सरकारे आपी छे। वडोदरा शहर में गलीए गलीए शेरी गरबानी तैयारी आयोजकोए पूर्ण कर दीधी छे। हाल मोटा भागना विस्तारों में लाइटिंग और डेकोरेशन जोवा मळी रह्यु छे। खेलैयाओं में नवरात्रि महोत्सव उजवा भारे थनगनाट जोवा मळी रह्यो छे। केटलाक विस्तारों में नवरात्रि पर्वे वेशभूषानुं पण आयोजन करवामां आव्युं छे। देशमां हाल कोरोनानो प्रकोप हळवो छे, परंतु आजथी नवरात्रि सहित आगामी दिवसोमां दशहरा दिवाळी सहितना तहेवारो आवता होय सतर्कता राखवी जरूरी छे। कारण के वीतेला वर्षे सप्टेम्बर ऑक्टोबरमां कोरोना हळवो पड्या बाद तहेवारो तेमज ચૂંટણીઓમાં ભીડ એકત્ર થતાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી હતી। સરકારે ત્રીજી લહેરને ખાળવા નવરાત્રીમાં ગાઈડલાઈન જારી કરી છે, તેમ છતાં સૌએ ભીડથી સાવધાન રહેવાની જરૂર છે। તો બીજી તરફ સરકારની ગાઈડલાઈનના પ્રમાણે ફક્ત શેરી અને સોસાયટીમાં જ ગરબાને પરવાનગી આપી છે। પ્રોફેશનલ ગરબા આયોજકોને પરવાનગી મળી નથી। તેમની સાથે મ્યુઝિકલ સિસ્ટમ, લાઇટિંગ, ડેકોરેશન, સિક્યુરિટી, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, પીણી જેવા અનેક લોકો રોજી મેળવતા હોય છે। સતત બીજા વર્ષે મોટા આયોજકો રદ થતાં આવા હજારો ધંધાર્થીઓને ફટકો પડ્યો છે। બહુચરાજી મંદિરે આવ્યા છે, નવરાત્રિનો પહેલો દિવસ છે અને પહેલા દિવસે અમારે પહેલાં ટીક છે કે ભાઈ દરેક આપણા બરોડાના જેટલા મંદિર છે માતાજીના ત્રણ જગ્યાએ જઈને આવીએ છીએ અને નવરાત્રિના નવે નવ દિવસ ઉપવાસ બી કરે છે બધા। મહત્ત્વ એ છે અને માતાજીને ઘટ સ્થાપના કરે છે લોકો અને હવન આઠમના દિવસે અહીંયા બી હવન થાય છે, પછી અંબા આપણે માળવી મંદિર અંબાજીએ બી થાય છે, પછી માળવી મેલેડી માતાનું મંદિર છે ત્યાં બી થાય છે, બધે જ બધા મંદિરોમાં માય મંદિરોના જેટલા બી મંદિરો છે બરોડામાં છે બરોડાની બહાર છે ત્યાં બધે જ આઠમનું હવન થાય છે, દશેરાએ શસ્ત્ર પૂજા થાય છે અને મહત્ત્વ નવરાત્રિનું ખાસ કે દુર્ગા પૂજા કરવી જોઈએ એટલે એમાં બધા જ માતાજી આવી જાય ઘરના વાતાવરણ। હા, આમાં શું છે કે તમે ઘણી જગ્યાએ અખંડ દીવો બારીએ છીએ, અમે વર્ષોથી અખંડ દીવો રાખીએ છીએ માતાજીનો નવે નવ દિવસ, એટલે એનાથી શું છે કે ઘરની જે ઉર્જા હોય, જે ખરાબ ઉર્જા હોય એ બહાર નીકળી જાય અને સારી ઉર્જા ઘરમાં વાતાવરણ એકદમ સુખમય ને શાંતિ ને આવક બી વધે ને બધું જ, મતલબ માતાજીની ટેક રાખીએ તો એમની વિશ્વાસ રાખીએ તો, બાકી વિશ્વાસ ના રાખો તો કશું ના થાય। રણજીતસિંહ પરમાર।